અરે ભાઈ બાપુ, આ ધરતી સંત સુરા ની પજાવતી એવી મારી હોરઠ રતન ની ખાય. આ ધરતીમાં રતન કેવા થયા? દાતારો એવા થયા, ભક્તો એવા થયા. ક્યારેક ક્યારેક મહાપુરુષો બાપુ ઓલા શ્લોક બોલતા હોય કે એ સંસ્કૃતિ છે એ દક્ષિણમાં ઉસરી, મધ્યમાં યુવાન થઈ અને ગુજરાતમાં ગુર્જરી. એટલે પણ મને કહેવાય ગયો, ગઢ પણ ગુજરાતે પાડ્યું છે સાહેબ આ સંસ્કૃતિનું. કારણ કે અહીંથી જે કથા, અહીંથી જે ભજન, અહીંથી જે વીરતા જે નીકળી છે ગુજરાતમાંથી, એવી ક્યાંયથી નથી નીકળી. એનું ગઢ પણ જ આપણે પાડ્યું, ગુજરી નથી ગઈ. નહીં તો આ કાઠીના દીકરાને બાપુ દાસ ન લાગે, એમાં બારવટિયા વાહે દાસ ન લાગે, જોગીદાસની વાહે દાસ લાગી જાય. કલ્પના તો કરો કે બારવટામાં તેજ કેટલું હશે, ભજન કેટલું હશે. જોગીદાસ ખુમાણની ધરતી છે એટલે બાપુ એક પ્રસંગ યાદ આવ્યો. ડુંગરના ગાળાની અંદર એમ કહેવાય જોગીદાસ ખુમાણ બેઠા છે, એમાં જોગડા સાંભળો માણા આવીને એટલું કીધું, બાપુ ખુમાણ આવ જોગડા, જગા નામના માણસ છે. જગડાએ એટલું કીધું, રગડો નામ છે બાપુ, નામ માફ કરજો, રગડાએ એટલું કીધું રઘાએ કે જોગીદાસ ભાઈ ભાવનગર અમે બારવટા છે ને, કે હા. નાની બા જાત્રાએ જાય છે દડવા, અને નાની બા ના ખોળામાં બે કુંવર ઘૂંઘવાટા કરે છે, અને બાપુ વેલડું આતરી લઈ ભાવનગર નું વેર વળી છે. રગડા નાની બા મારા બેન છે, આ ધરતીની ખુમારી બાપુ. રઘડા નાની બા મારા બેન છે, અને એના ખોળામાં ઘૂંઘવાટા કરે મારા ભાણુભા છે. રઘડા આજ પછી મને મોઢું દેખાડતો નહીં, આવા માણસોની સાથે જોગીદાસ બેસે પણ નહીં. વિચાર તો એક બાજુની વાત, રઘડા કોઈ દી મારી સામે આવતો નહીં. તો જોગીદાસ બાપુ તમને ખમા, હું જાઉં છું. અને રખડો જાય છે. જોગીદાસભાઈને ખબર પડી હો, જોગીદાસ ખુમારને, કે નકી રખડો કઈક કરવાનો, પાછળ ખોળા લીધા. પણ આયા બરોબર નાની બાનું વેળું આંતરી અને રખડાએ બાપુ જ્યાં લૂંટવાની તૈયારી કરે, હાકલ પડી ગઈ નામ આપ્યું જોગીદાસભાઈનું, કે જોગીદાસ ખુમારના માણસો છી, વેલડા ઉભા રાખો, જે હોય એ આપી ગયો અને કુંવરને અમારી હામાં રજૂ કરી ગયો. અને એટલી જ આ વાત કરે છે, જોગીદાસ આવી ગયા, રગડાને મારી ભગાડી મૂકે છે. અને પછી જોગીદાસ ખુમાણ કેવડાવે છે કે નાની બાન કહેજો જોગીદાસભાઈ આવી ગયા, ચિંતા ન કરે. અને હવે નાની બાને કહો કે પાછું સિહોર જવું છે કે જાત્રા પૂરી કરવી છે. નાની બાને કહેજો ચિંતા ન કરે, દળવા જવું હોય તો જોગીદાસ ખુમાણ હારે છે. જવાબ આવ્યો બાપુ, જોગીદાસભાઈ આવી ગયા. હા, જોગીદાસભાઈને કહો મારી યાત્રા પૂરી થઈ ગઈ, મારા વેલડા પાછા વળે. તો નાનીબાને કહેજો ચિંતા ન કરે, આગળ ઘોડા લીધા, વેલડાના માફા પાસે લીધા, બરોબર ઘોડા નીકળાય છે જ આમ જોગીદાસભાઈના દર્શન કરી લીધા. નાનીબાએ કાળજે ટાઢક થઈ આગળ ઘોડું હાલ્યા જાય છે જોગીદાસ ખુમાણના પાછળ. નાનીબાને વેલડું હાલ્યું આવે છે, ભાવનગરના સૈનિકો છે. પણ બાપુ હજ તો ન્યા થાય, વેલડામાં બેઠી બેઠી નાની બા જોગીદાસ ખુમાણની વાર્તાઓ બે દીકરાને કરે. બેટા તમારા મામા છે, દાધવા નામના કુંવર એટલું બોલ્યા કે એમાં મામા છે તો અમને ઘોડા ઉપર ન બેહાડે. હાય હાય હા, બેહાડે ને બેટા, મામા છે. ધીમેક ધીરે કહેવાયું જોગીદાસભાઈને, કયો દાધવા કજીએ ચડ્યા એટલે ઘોડા ઉપર બેહવું છે. જોગીદાસભાઈ કહેવું કે એક નહીં બે ફૂલડાને મોકલી ગયો, મારે ભાવનગરના ફૂલડાની ફોર્મ લેવી છે ને, લાવો મારી પાસે. બાપુ જોગીદાસ ખુમાણે તો બોલાવી લીધા, પણ જણનારી જનતામાં કેટલો ભરોસો હશે કે જેના બારવટા હાલે એના ખોળામાં બે દીકરા હોપી દેવાય, વિશ્વાસ કેટલો હશે ભલામાં. ધીરે 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 ઘોડા હાલ્યા છે, બે કુંવરને ઘોડામાં ખોળામાં બેહાડ્યા છે. અને બાપુ સિહોરનો હિમાળો દેખાડો, જોગીદાસભાઈ ઘોડું પૂરે, ભાણુભા હવે વૈયા જાઓ વેલડામાં. કે મામા જે મારે નથી આવવું, ના મારે ત્યાં ન અવાય. અને બે છોકરા હાડી કાઢતા ત્યાં વેલડામાં જવું, બે ને બચ્ચું બળી મા ભરવા.
ખમા જોગીદાસ, ખમા બાપ તને. અને આપ ઘોડા પાછા ફરી ગયેલા, કીધું જોગીદાસભાઈ ને પાછા વાળો. જોગીદાસભાઈ, નાની બા બોલાવે. વેલડા ના માફા પાસે આપ ઘોડે ઉભો. હા બેન, જોગીદાસભાઈ પાછા ફરો. આજ મારે ભાવનગર લઈ જવા, તમારા બારવટા પાર પડાવવા છે. બેન, બેન ને કાપડું ન દઈ શકું એનો અર્થી નથી, થોડો ગરીબ છું વ્યવસ્થાના રૂપમાં, પણ મારથી બેન નું કાપડું ન લેવાય. અને ઈ મારે ભાવનગર દરબાર સામે બારવટું છે, મારા કાંડાના કવચે લઈ ઉપકાર માટે નહીં. બેન, મારી ખાનદાની છે, મેં તમને બેન માન્યા છે. અને કહેવા ગયો કે ઈ પોઠપ પડી જાય, હાય હાય તારી ખુમારી. અને ઈ જ દાદભાનું બાપુ અવસાન થાય. અને ઈ જ સમાચાર જોગીદાસ ખુમારને મળે. આંબળીને ચોરે આવીને હાદા ખુમારને કહે છે, બાપુ ભાવનગર જવું છે. કેમ બેટા, કાંડા થાકી ગયા? ના બાપુ, કાંડા નથી થાક્યા. તો કુંવરનું અવસાન થયું, બેને ભણું બાકી છે. જોગીદાસ ધ્યાન રાખજો, ધ્યાન રાખશે હુરજ નારાયણ બાપુ, પણ મારે એના દુઃખમાં ભાગ લેવા જવું જોવે. અને કહેવા ગયો કે નીલમ ભાગની અંદર એમ કે બે 18 વર્ષના માણસોના ટોળે ટોળા આવતા હતા, બાપુના મોટા હતી, દરબારના મોટા હતી. ઇતર સમાજને ઇતર સમાજ સાનો રાખતો હતો, ખેડૂત સમાજને ખેડૂત સમાજ સાનો રાખતો હતો. અને 18 પાદળનો ધણી શોકમાં નીલમ કહેવાય કે અતિ દુઃખમાં બેઠા છે. અને એમાં જ એમ કહેવાય કે એક માણસોનું ટોળું આવે છે, એની અંદર જોગીદાસ ખુમાર માથે ફાળિયું લઈને ભળી જાય છે. અને એ માણસો જ્યાં બેઠા અને એમાં 18 પાદળનો ધણી ઊભો છો, અને સળાપ સળાપ સળપ ડગલા માંડ્યા. અને માણસોનું ટોળું બાપુ બેઠું હતું ને એની વચ્ચે એક વ્યક્તિની માથે હાથ મૂકીને એટલું કીધું કે જોગા સાનો રે મારા બાપ, જોગીદાસ સાનો રે વાલા, મારા વાલા સાનો મારો બાપ રે. તેથી ફાળિયું ઊંચું કરીને જોગીદાસ ખુમાણ એટલું બોલ્યા, દરબાર ઓળખી ગયા કે 15,000 પડકારામાં જોગીદાસ તારો પડકારો ઓળખી જાવ તો 500 રોણામાં તારું રોણું ન ઓળખી જાવ. ભલા ભલા પડી જોગીદાસ સહી ખબર પડી, તલવારો ખેહાળી ભાગ ન પાવે. જોગીદાસ પકડો પકડો ની જા બલાગો બોલી. અને તેથી ભાવનગર દરબાર એટલું બોલ્યા, ખબરદાર જોગીદાસ ની હાબે કોઈ આગળી સીધી છે. આજ બારવટીઓ થઈને મારી આંગળે નથી આવ્યા, મારા દુઃખમાં ભાગ લેવા માટે આવ્યા. કેવાનો સુર બાપુ, એ ભક્તિ જ છે. પ્રકાર અલગ હોય શકે, નવ ભક્તિમાં આવી મિત્ર ભક્તિ નામની હાથમાં પ્રકારની ભક્તિ કોક બારવટિયા જેવાના હાથમાં આવી જાય ને, કે જેની ભેગા બેઠા અહીંયા દગો ન હોય ભલા માણા, તો ભગવાનને આજુબાજુ આટો મારવો પડે. એવી જ આ સાવરકુંડલાની આપણી ભૂમિ. અંતે જોગીદાસ એમ કે હવે નાવલીનું પાણી ન ખપે. હે ભાવેણા ઠાકુર, તારા કેટલા ઉપકાર, હવે તારી સામે હું તલવાર કેમ ખેંચું. અને આ પરગણો બાપુ મૂકી. અને એક થોડું ગાયુંની ઘટના ઘટી ગયેલી, એ પણ મગજમાં ચડી. અને જોગીદાસ ખુમાણ બાપુ, હેમાળાને પંથે જો ડગલા માંડી લેતો હોય એ આ ભૂમિની તાકાત છે. અને એ ભૂમિમાં આવું સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે. આવી ત્યાગની ભૂમિમાં જ આ વિચાર માણસોને આવે, બાકી બીજો ન આવે ભલા માણા. અને એમાં બાપુ બેઠા ન કહેવાય, હમણાં જે સૈનિકોના માટે કથા, શિક્ષણ માટે કથા, કરોડોના દાન આવે. કહેવા ગયો આ ભારત વર્ષ અને આ વ્યાસપીઠ સિવાય અવડું મોટું કાર્ય બીજું કોઈ ન કરી શકે. આ એ જ વિચાર આપીએ કે ભલા માણા. હે હા ધણી મે તો ધાર્યો નામી, એ હારો ધીરવા વાળો મળી જાય ને તોય ભૂખા નીકળી જાય બાપુ.